હવે આપણે આ પાઠ છ આનુવંશિકતાના આણ્વીય આધારના 13માં પાઠ વિશે જોઈએ છે અને આની સાથે પાઠનું કામ પણ પૂર્ણ થાય. આપણે હવે એક મહત્વનો પ્રશ્ન ભણવાના છે, ડીએનએ ફિંગરપ્રિન્ટ એટલે શું. આ ડીએનએ ફિંગરપ્રિન્ટ તૈયાર કરવાના તબક્કાઓ અને ડીએનએ ફિંગરપ્રિન્ટનું પ્રયોજન આ બે વિશેની વાત કરીશું. પહેલાં તો આપણે જઈએ ડીએનએ ફિંગરપ્રિન્ટ એટલે શું. તો કે કોઈ બે વ્યક્તિઓ વચ્ચે ડીએનએ અનુક્રમણ, કોઈ બે વ્યક્તિઓ વચ્ચે ડીએનએ અનુક્રમણની સરખામણી કરવા માટેની ત્વરિત રીત, સરખામણી કરવા માટેની ત્વરિત રીતને ડીએનએ ફિંગરપ્રિન્ટ કહીએ છીએ. આપણે આંગળીઓ અને અંગૂઠાના ભાગે જે વર્તુળો જોઈએ છીએ એ બધા જ વ્યક્તિઓમાં એક સરખા હોતા નથી. અને આને આધારે પણ આપણે જાણીએ છીએ કે વ્યક્તિની પરખ કરી જાય. પરંતુ આથી પણ વધારે આ ડીએનએ ફિંગરપ્રિન્ટને આધારે સરળતાથી આપણે કોઈપણ વ્યક્તિની ચકાસણી કરી શકીએ છીએ. આ ડીએનએ ફિંગરપ્રિન્ટ શું છે એના વિશેની વાત કરીએ તો કે ડીએનએ અનુક્રમમાં આવેલા કેટલાક વિશિષ્ટ પ્રદેશો વચ્ચે જોવા મળતા ડીએનએ ફિંગરપ્રિન્ટ એ આપણે કહ્યું કે કોઈપણ બે વ્યક્તિ વચ્ચેના અનુક્રમણની સરખામણી કરવા માટેની ત્વરિત કે ઝડપી રીત છે. અને આ ડીએનએ અનુક્રમમાં આવેલા કેટલાક વિશિષ્ટ પ્રદેશો વચ્ચે જોવા મળતા તફાવતને ડીએનએ ફિંગરપ્રિન્ટમાં ધ્યાનમાં લેવામાં આવે છે, જેને પુનરાવર્તિત, જેને શું, પુનરાવર્તિત ડીએનએ તરીકે ઓળખવામાં આવે છે. આ અનુક્રમો ડીએનએનો નાનો ભાગ વારંવાર પુનરાવર્તન પામે છે. ડેન્સિટી ગ્રેડિયન્ટ સેન્ટ્રીફ્યુગેશન દ્વારા પુનરાવર્ત ડીએનએને જીનોમિક ડીએનએના સમૂહથી ભિન્ન શિખર તરીકે અલગ કરવામાં આવે છે. ડીએનએનો મોટો સમૂહ એક મુખ્ય શિખર બનાવે છે, તેથી તેની સાથે અન્ય નાના શિખરને સેટેલાઇટ ડીએનએ તરીકે ઓળખવામાં આવે છે. આ ડીએનએ ફિંગરપ્રિન્ટનો આધાર કયો છે તો કે બેઝ બંધારણ, ખંડોની લંબાઈ તેમજ પુનરાવર્તિત એકમોની સંખ્યાને આધારે સેટેલાઇટ ડીએનએને માઇક્રો સેટેલાઇટ અને મિની સેટેલાઇટમાં વર્ગીકૃત કરવામાં આવે છે. આ અનુક્રમ કોઈપણ પ્રોટીન માટે સંકેતન કરતા નથી, પરંતુ તે હ્યુમન જીનોમનો મોટો ભાગ બનાવે છે. આ અનુક્રમ ઉચ્ચ સ્તરની બહુરૂપકતાને પ્રદર્શિત કરે છે, તે ડીએનએ ફિંગરપ્રિન્ટનો આધાર છે. ઓળખ સાધનની વાત કરીએ તો કોઈપણ વ્યક્તિના રુધિરને લઈએ, વાળ છે, પુટિકા, ત્વચા, હાડકાં, લાળ, શુક્રકોષ વગેરે કોઈપણ પેશી કે કોષોમાંથી પ્રાપ્ત ડીએનએ એક સમાન દરજ્જાની બહુરૂપકતા જોવા મળે છે. આ બહુરૂપતા ફોરેન્સિક એપ્લિકેશનની એક ઓળખ સાધન તરીકે ઉપયોગી છે. આનો ઉપયોગ જોઈએ તો બહુરૂપકતા પિતૃઓની સંતતિમાં આનુવંશિક થાય છે. આથી પિતૃત્વ માટે વિવાદ સર્જાય ત્યારે ડીએનએ ફિંગરપ્રિન્ટ કસોટી એ ઉત્તમ છે. આ રીતે આપણે આ ડીએનએ ફિંગરપ્રિન્ટ એટલે એના વિશેની વાત કરી. હવે આ ડીએનએ ફિંગરપ્રિન્ટ તૈયાર કરવા માટેના તબક્કા વિશેની વાત કરી. તેમાં આપણે જુદા જુદા 6 તબક્કાઓ જોઈએ. આમ તો આ પદ્ધતિ સૌપ્રથમવાર એલેક જેફિયસ નામના વૈજ્ઞાનિકે વિકસાવી હતી. અને એલેક જેફિયસ નામના વૈજ્ઞાનિકે વિકસાવી હતી. પહેલો તબક્કો જે ઉપલબ્ધ સ્ત્રોત અને નમૂનામાંથી ડીએનએનું શું કરવું, અલગીકરણ કરવું. આપણે કહ્યું એ પ્રમાણે વાળ લઈએ, રુધિર લઈએ, કોઈ પણ
पेशी लीए अने ए पेशी मांथी शुं करवानुं डीएनए नुं अलगीकरण करवानुं। पहेलो तो कोई नमूनो लीधो ए नमूनामांथी वार लईए तो हृदय लईए छीए के कोई चामडीनो टुकड़ो लईए छीए तो एना टुकड़ामांथी शुं करवानुं डीएनए ने अलगीकरण करवानुं। बीजो डिस्ट्रिक्शन एंडोन्यूक्लिएज द्वारा डीएनए नुं शुं करवानुं पाचन करवानुं। आपणे जाणीए छीए के रिस्ट्रिक्शन एंडोन्यूक्लिएज नामनो जे उत्सेचक छे उत्सेचक ए डीएनए नुं विघटन करवानुं प्लाज्मिडनुं चोक्कस जग्याएथी कापवानुं कातरनुं काम छे ए आ रिस्ट्रिक्शन एंडोन्यूक्लिएजनुं छे। एटले ए डीएनए ने शुं करे छे पाचन करे। आ पछी त्रीजी तबक्कानी वात करीए तो इलेक्ट्रोफोरेसिस कोना द्वारा इलेक्ट्रोफोरेसिस पद्धति द्वारा डीएनए ना नाना खंडोनुं शुं करवामां आवे छे अलगीकरण करवा। इलेक्ट्रोफोरेसिस पद्धति छे पद्धति मदती डीएनए ना खंडोनुं शुं करवामां आवे अलगीकरण। पहला आपणे जोईए प्रमाणे कोई पण नमूनाथी डीएनए ने छूटू पाड़ीए छे। आ पछी डीएनए ने कोनी मदती रिस्ट्रिक्शन एंडोन्यूक्लिएज मदती तोड़वामां आवे छे। त्यारबाद इलेक्ट्रोफोरेसिस पद्धति द्वारा आ डीएनए ना खंडो नाना जे खंडो छे एने अलग करवामां आवे छे। आ अलगीकृत खंडो નું નાઇટ્રોસેલ્યુલોઝ કયા નાઇટ્રોસેલ્યુલોઝ અથવા તો નાયલોન જેવા નાઇટ્રોસેલ્યુલોઝ અથવા તો નાયલોન જેવા સંશ્લેષિત પટલ પર શું કરવામાં આવે સ્થાનાંતર કરવામાં આવે છે। હવે જે પાંચમી પદ્ધતિ લેબલ વીએનટી આપણે જાણીએ છીએ પુનરાવર્તિત ક્રમો છે એ પ્રોબનો ઉપયોગ કરીને સંકરણ કરવામાં આવે। છેલ્લે છઠ્ઠી પદ્ધતિ ઓટો રેડિયોગ્રાફી દ્વારા સંકરિત ડીએનએના ખંડોને ઓળખ કરવામાં આવે છે। કઈ ઓટો રેડિયોગ્રાફી પદ્ધતિ દ્વારા સંકરિત ડીએનએના ખંડો છે ખંડોને શું કરવામાં આવે છે ઓળખી કાઢવામાં આવે છે। આ આપણે ડીએનએ ફિંગરપ્રિન્ટ બનાવવાના તબક્કાઓ વિશેની વાત કરી। હવે આપણે જોઈએ ડીએનએ ફિંગરપ્રિન્ટનું પ્રયોજન। કારણ તરીકે પણ બે માર્ક્સમાં પૂછી શકાય કે સમજાવો કે ડીએનએ ફિંગરપ્રિન્ટ અનેક વિવિધ ક્ષેત્રે ઉપયોગી છે। ડીએનએ ફિંગરપ્રિન્ટ એ અનેક વિવિધ ક્ષેત્રે ઉપયોગી છે। તો પહેલી વાત કરીએ કે ફોરેન્સિક એપ્લિકેશનમાં એક ઓળખ સાધન તરીકે તમને ખબર છે કે કોઈ પણ જ્યારે ગુનો થાય અથવા વિવાદ સર્જાય ત્યારે એ વિવાદના નિરાકરણ માટે ફોરેન્સિક લેબની અંદર આ નમૂનાને મોકલવામાં આવે છે। ફોરેન્સિક એપ્લિકેશનમાં એક ઓળખ સાધન તરીકે કોનો ઉપયોગ થાય છે ડીએનએ ફિંગરપ્રિન્ટનો ઉપયોગ થાય છે। પિતૃત્વ માટે વિવાદાસ્પદ સ્થિતિમાં ઉત્તમ કસોટી તરીકે ઉપયોગી છે। જ્યારે એક બાળક ના સાચા પિતા કે માતાને શોધવાનું થાય ત્યારે આવા કિસ્સામાં પણ આ કસોટી આ પદ્ધતિ ખૂબ મદદરૂપ થાય છે। જ્યારે માતા અને પિતા ન હોય ત્યારે એવા કિસ્સામાં પણ એ કસોટી ખૂબ ઉત્તમ રૂપ છે। બીજું વસ્તી અને જણીની વિવિધતાના નિર્ધારણ વસ્તી જોઈએ છે અને જણની વિવિધતા નક્કી કરવામાં પણ કોણ આ ડીએનએ ફિંગરપ્રિન્ટ મહત્વનો ભાગ ભજવે છે। જૈવ વિકાસ ના અભ્યાસમાં મનુષ્ય અને અન્ય પ્રાણીઓ વચ્ચેના જનનીક સંબંધો પુરવાર કરવા કેવો જૈવ વિકાસની ઘટના સર્જે અને મનુષ્ય અને પ્રાણીઓ વચ્ચે જે સંબંધો છે એ વચ્ચેના જનનીક સંબંધોને પુરવાર કરવા માટે આ પદ્ધતિ ઉપયોગી છે। વિવિધ આનુવંશિક રોગો હિમોફિલિયા છે રંગનતા છે સિઝોફ્રેનિયા છે પાર્કિન્સન છે સિકલ સેલ એનેમિયા છે થેલેમિયા છે સિસ્ટિક ફાઇબ્રોસિસ અલ્ઝાઇમર આ બધા રોગોના નિદાનમાં પણ ડીએનએ ફિંગરપ્રિન્ટ ખૂબ મદદરૂપ બને છે। આવા રોગોના નિદાનમાં અને સારવારમાં પણ ઉપયોગી છે। બીજી વાત કેટલાક રોગકારક સજીવોની ચોક્કસ પ્રતિજૈવિક દ્રવ્યો એટલે એન્ટીબાયોટિક સામેની પ્રતિકારકતા નક્કી કરવા અને અન્ય વૈકલ્પિક પ્રતિજૈવિક દ્રવ્યોનો સારવારમાં ઉપયોગ કરવો। કેટલીક વખતે શું થાય ઘણા લોકોને એલર્જી થતી હોય છે આ એલર્જી કયા દ્રવ્યથી થાય શોધવા માટે
અને આ રોગ કારક ને નાશ કરવા માટે પ્રતિજૈવિક દ્રવ્યો સામેની પ્રતિકાર નક્કી કરવા માટે અન્ય વૈકલ્પિક પ્રતિજૈવિક દ્રવ્યોનો સારવાર માટે શું કરવા ઉપયોગ કરવામાં આવે છે. આ જ રીતે બળાત્કાર છે, ખૂન છે, ચોરીના કિસ્સાઓ છે, વારસદારને જ્યારે સોંપવાની વાત હોય ત્યારે આવા કિસ્સાઓમાં પણ ડીએનએ ફિંગરપ્રિન્ટનો ઉપયોગ થાય છે. અને આ રીતે આ ડીએનએ ફિંગરપ્રિન્ટ આમ અનેક વિવિધ ક્ષેત્રે ઉપયોગી છે. આપણે આ ડીએનએ ફિંગરપ્રિન્ટની વાત જ્યારે ભણીએ છીએ ત્યારે એ ખ્યાલ હોવો જોઈએ કે આ ડીએનએ ફિંગરપ્રિન્ટ એ અનેક વિવિધ રીતે, કારણ કે રંગસૂત્રોની ગોઠવણી, રંગસૂત્ર રચનામાં ખામીઓ પણ આપણે આ ડીએનએ ફિંગરપ્રિન્ટને આધારે જાણી શકીએ છીએ. અસ્તુ.